નમસ્કાર મિત્રો. મિત્રો, બાગાયત વિભાગ દ્વારા દવા છાંટવાના પંપની અંદર 2500થી લઈને મિત્રો 10000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયેલ છે. તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/5/2023 છે. તો મિત્રો, લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રએ 31/5/2023 પહેલાં મિત્રો ઓનલાઈન અરજી કરી દેવી. એક અરજી પર મિત્રો તમને બે પંપ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આ યોજનાનો લાભ તમારે કઈ રીતે લેવો, આ વિડીયોમાં આપણે તેના વિશે વાત કરીશું. હવે સૌપ્રથમ મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે. તેમાં મિત્રો બાગાયતી યોજનાઓ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ મિત્રો તમને બાગાયત વિભાગની તમામ યોજનાઓ જોવા મળશે, જેની અંદર મિત્રો 39, 40 અને 41 નંબરની યોજના, આ ત્રણેય યોજનાઓ મિત્રો દવા છાંટવાના પંપ માટેની છે. તેમાં મિત્રો ત્રણેયની અંદર અલગ અલગ કેપેસિટીની એટલે કે અલગ અલગ ક્ષમતાવાળા મિત્રો પંપ આવશે. તો તમારે જેની જરૂરિયાત હોય તે પંપને મિત્રો તમે ખરીદી કરી શકો. સૌપ્રથમ મિત્રો 39 નંબરની યોજનાની અંદર જોઈએ તો 12 થી 16 લીટરની ક્ષમતાવાળો પંપ આવશે. આ યોજનાની અંદર મિત્રો તમને 3000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. જો મિત્રો નાના સીમાંત ખેડૂત હોય અથવા તો મિત્રો મહિલા લાભાર્થી હોય, નાના ખેડૂત હોય, સીમાંત ખેડૂત હોય અથવા તો મહિલા લાભાર્થી હોય તો તેને મિત્રો 3800 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. આ મિત્રો 12 થી 16 લીટરની ક્ષમતાવાળા પંપની વાત કરી. હવે આપણે 40 નંબરની યોજના જોઈએ, જેની અંદર મિત્રો 16 લીટરથી વધુની ક્ષમતાવાળો પંપ આવશે, જેની અંદર મિત્રો તમને ખર્ચના 40% એટલે કે મહત્તમ મિત્રો 8000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. તો મિત્રો 16 લીટરથી વધુની ક્ષમતાવાળા પંપની અંદર તમને મિત્રો 8000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. તેની અંદર જો મિત્રો નાના અથવા તો સીમાંત ખેડૂત અને જો મહિલા લાભાર્થી હોય તો તેને મિત્રો 10000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. હવે મિત્રો આપણે 8 થી 12 લીટરની ક્ષમતાવાળા પંપની વાત કરીએ. તો આ યોજનાની અંદર મિત્રો તમને 2500 રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે. જો નાના સીમાંત અને મહિલા લાભાર્થી હશે તો તેને મિત્રો 3100 રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ ત્રણેય યોજનાઓ એ પંપની છે, જેની અંદર અલગ અલગ કેપેસિટીના પંપ આવે છે. તો તમારે મિત્રો જરૂરિયાત મુજબનો પંપ ખરીદી તમે સબસિડી મેળવી શકો છો. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 31/5/2023 છે. તો તે પહેલાં મિત્રો તમે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો. બાકી આ યોજના બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે જણાવેલ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો આભાર.